જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બધાને કેમ છો? નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે છે ને અત્યારે ફરસી પૂરી બનાવવાના છીએ, મેંદાના લોટની. તો એ હું કેવી રીતે બનાવું એ તમને બતાવું. મસાલાથી ભરપૂર, બહારથી ક્રિસ્પી, અંદરથી પોચી, અને બહુ કડવારીને બહુ સરસ પોચીને મસ્ત બનાવું છું. તો હાલો તો આજે તમને બતાવું કે હું કેવી રીતે બનાવું છું એ. તો ચાલો મારી સાથે. ચાલો તો જો આપણે છે ને સામગ્રીમાં શું શું લીધું એ તમને બધાને બતાવી દો. આ મેંદો છે, અને આ આખું જીરું, આ તીખાને ભૂકી કરી નાખી આપણે. થોડીક આખી ભાંગી રાખી છે, હાવ ભૂકો નથી કર્યો. અને આ મોણ માટે તેલ છે, અને આ મીઠું, અને આ પાન. ચાલો આપણે આ ચાર પાંચ વસ્તુ લીધી છે, તો હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દઈએ. પેલા આમાં છે ને આખું જીરું નાખી દઈ, પછી આ તીખાને ભૂકી નાખી દઈએ. આ છે ને બધો મસાલો છે ઝાઝો નાખીને તો સરસ થાય. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈ. અને આટલું તેલ આપણે લીધું છે, વધુ જોઈએ તો આપણે લેશું. આમાં તેલ સેજ વધારે નાખીને, મોણ વધારે સેજ દઈને તો સરસ થાય, પોચી અંદરથી અને બહારથી ક્રિસ્પી. અને હાલો હવે છે ને આને પહેલાં બધાને આપણે મિક્સ કરી નાખી. મોણ છે ને આમ હાથમાં મુઠ્ઠી વરી જાય ને એટલું સેજ વધારે નાખવાનું, એટલે છે ને સરસ પોચીને સરસ થાય. તો આપણે જો બધું મિક્સ કરી નાખ્યું છે, અને જેટલું તેલ બતાવ્યું હતું ને એથી આપણે પાછું એટલું બીજું નાખ્યું. અને જો આવી ત્યાં મુઠ્ઠી વરી જાય ને એટલું આપણે મોણ નાખવાનું સેજ, એટલે છે ને અંદરથી સરસ આમ પોચીને બહારથી ક્રિસ્પીને સરસ થાય. અને હવે આપણે છે ને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈ, થોડું થોડું નાખતું જવાનું, લોટ બાંધતું જવાનું. લોટ છે ને હાવ ઢીલો નથી કરી નાખવાનો, આપણે કઠણ રાખવાનો છે. હવે સરસ આમ મસ્ત બહારથી ક્રિસ્પી ને એવી થાય. ચાલો આપણે લોટ બાંધી લઈ, થોડું થોડું પાણી નાખી. આ પૂરી છે ને આપણે 15-20 દી લગીન તમે ખાઈ શકો, અને કાંઈ થાય જ નહીં. મેંદાના લોટની પૂરી નાસ્તામાં, સવારમાં નાસ્તામાં ચા સાથે એવી સરસ લાગે. આપણે એક લોટો પાણી લીધું હતું ને આટલું તો એ આપણે વધ્યું છે. બે હાથેથી આપણે છે ને સરસ ભેગો કરી નાખી, કઠણ જ રાખવાનો. જોઈ લો તો સેજ વધારે કઠણ છે, આવી રીતે કઠણ છે લોટ હોય ને પૂરી સરસ થાય. આપણી મસાલો જોવો ઝાઝો છે, મસાલો ઝાઝો નાખીને મસ્ત લાગે, તીખાને ભૂકી ને આખું જીરું નસલ લાગે. જો આપણો લોટ સરસ બંધાઈ ગયો હોય, એનું ઉપર છે ને થોડુંક તેલ નાખી આપણે ખોલી લઈ થોડીક વાર. તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો, તેલ નાખીને ખોળવાઈ ગયો હોય, અને છે ને થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દઈ 5-10 મિનિટ. હવે આપણે છે ને પૂરી તરવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈ. થોડીક વાર લોટ મૂકી દીધો છે રેસ કરવા, અને હવે આપણે છે ને એને પછી વણીને આપણે તરી, એટલે એ પહેલાં તેલ ગરમ કરી નાખીએ આપણે. 5-10 મિનિટ જેવું થઈ ગયું, લોટ સરસ થઈ ગયો ને. જોઈ ગયો સેજવાર છે ને, ખોલવી લઈને પછી હવે એને નાના નાના ગોળા કરી નાખી, અને પછી પૂરી વણવાનું ચાલુ કરી દઈ. આપણે છે ને જેવડી પૂરી કરવી હોય એવડા ગોળા કરી લેવાના નાના નાના એના. હાવ છે ને પતલી નહીં વણવાની છે, જાડી રાખવાની. આપણે અંદરથી છે ને આમ સરસ ફળવાળી થાય, આપણે ખારી ખાતા હોય ને એવું લાગે. આપણે છે ને પૂરી વણવાનું ચાલુ કરી દે. આમાં છે ને કંઈ કોરા લોટની જરૂર ન પડે, અને આપણે લોટ કઠણ છે ને એટલે કંઈ ચોટશે નહીં, બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી રાખવાની છે. આવી રીતે આપણે બધી પૂરી વણી લઈ, અને આવી રીતે છે ને છરીએથી અને ઉપર છે ને સેજ આવા ચેકા પાડી દેવાના, એટલે આ બહુ ફૂલાઈ નહીં અને કંઈ ફૂલાવાની ન હોય. ચાલો આ બધી પૂરી આપણે વણી લઈ આવી રીતે.
ઓળી છે ને બહુ જાડીને બહુ પતલીને આવી રીતે રાખવાની છે. જે આવી જાડી હોય ને તો અંદર છે ને પડવાળી થાય. જો આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું ને તેલ આવી ગયું સરસ. જો આવું આવવા દેવાનું. આપણે પૂરી તરત મૂકા થઈ ગઈ છે ને ઉપર આવી જાય ને એવી રીતે જેટલી હમાય એટલી મૂકી દઈ અને આમ તરી નાખી. ધીમા તાપે તરવાની મેંદો હોય ને અને સેજ આપણી પૂરી જાડી છે એટલે છે ને આપણે ધીમા તાપે આને રાખવાનું, ધીમા તાપે તરી રાખવાનું. નાસ્તામાં બહુ સરસ લાગે ચા ને એની આરે મજા આવે. રાજા દી લગ્ન સ્ટોર કરી હતી. તરાઈ ગઈ જો આવી રાખવાની. બીજી બધી તરી લે. આપણે સરસ મજાની પૂરી તરાઈ ગઈ જોઈ લો. અને છે ને બહારથી ક્રિસ્પી અંદરથી પોચી અને આ ખાતા હોય ને તો આમ જો ખારી જેવી લાગે આમ જો બહુ મસ્ત થઈ છે જોઈ લો. એ ઘટે જ નહીં. આ રેસીપી તમને પૂરીની કેવી લાગી મને જરૂર જણાવજો. તો જો આપણે મેંદાના લોટની પૂરી તમને બતાવી દીધી તો આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર જણાવજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ બધાયને.